હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કરંટ વિથ કિશન સર તો આપણે કંઈક નવેમ્બર મહિનાનું કરંટ અફેર્સ જોતા હતા જેનો આપણે પાર્ટ વન ઓલરેડી કમ્પ્લીટ કરી દીધો છે જેની અંદર આપણે એક તારીખથી લઈને સાત નવેમ્બર સુધીનું સંપૂર્ણ કરંટ અફેર્સ જોઈ ગયા હતા તો આઈ હોપ સો તમે પાર્ટ વન જોઈ લીધો હશે આ છે નવેમ્બર મહિનાના સંપૂર્ણ કરંટ અફેર્સનો પાર્ટ ટુ જેની અંદર આપણે આઠ નવેમ્બરથી લઈને પંદર નવેમ્બર સુધી

જેમ કે કરંટ ટોપિક છે અને જે અગાઉના મહિનાના જે કરંટ અફેર્સના લેકચર છે એની પીડીએફ આપણી એપ્લિકેશનની અંદર અપલોડ કરી દીધી છે તમે એપ્લિક એપ્લિકેશન ઓપન કરશો તો અહીંયા તમને દેખાય છે થ્રી ડોટ એના ઉપર જવાનું છે એટલે આ ટાઈપનું નેવિગેશન બાર ખુલી જશે એમાં તમે ફ્રી મટિરિયલની અંદર તમે ઓપન કરશો તો તમને ડોક્યુમેન્ટની અંદર સ્માર્ટ કરંટ અફેર્સનો ફ્રી કોર્સ જોવા મળશે એના ઉપર ક્લિક કરશો એટલે તમને જુદા જુદા ફોલ્ડર જોવા મળશે એમાં મંથલી કરંટ અફેર્સની અંદર મંથલી કરંટ અફેર્સની પીડીએફ પછી કરંટ ટોપિક ગુજરાતનું કરંટ અફેર્સ બધું જ કરંટ અફેર્સ ફ્રીમાં તમને ત્યાંથી મળી જશે એને તમે ડાઉનલોડ કરી શકો છો અને જો તમારે વિડીયોઝ જોવા હોય તો સબ્જેક્ટના વિડીયો એ વિડીયો સેક્શનમાં આ ડોક્યુમેન્ટ સેક્શન છે વિડીયો સેક્શનમાં જશો તો તમને બધા સબ્જેક્ટના વિડીયો જોવા મળશે ટોટલી ફ્રીમાં તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય તો એ સબ્જેક્ટના બધા વિડીયો અત્યારે અવેલેબલ છે આપણી એપ્લિકેશનની અંદર ફ્રીમાં એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એના ઉપર ક્લિક કરો ફટાફટ પ્લે સ્ટોરમાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને ફ્રી વિડીયો મૂકેલા છે જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે તો આન્સર આવશે આર વૈશાલી બની છે એક્ઝામની અંદર આ રીતના પણ પૂછાય કે આર વૈશાલી નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલા છે તો ચેસ સાથે સંકળાયેલા છે જ્યારે પુરુષની અંદર આ જો સ્ત્રીની વાત થાય પુરુષની અંદર વાત થાય તો પુરુષની અંદર કોણ વિજેતા બન્યા છે તો વિદિત ગુજરાતી વિજેતા બન્યા છે આ એમનું નામ છે વિદિત ગુજરાતી તો એ પુરુષની અંદર વિજેતા બન્યા છે જ્યારે મહિલાની અંદર આર વૈશાલી એ વિજેતા બન્યા છે તો યાદ રાખીશું ફિડે ગ્રેન્ડ સ્વિસ ચેસ પ્રતિયોગિતા જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે તો આર વૈશાલી બની છે જ્યારે પુરુષની અંદર આ પ્રતિયોગિતા કોણે જીતી છે વિદિત ગુજરાતી દ્વારા જીતવામાં આવે છે આગળ વાત કરીએ ભારતીય વાયુસેનાના S400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમને કયા નામથી ઓળખવામાં આવશે તો સુદર્શનના નામથી ઓળખવામાં આવશે તમને ખબર જ છે આ છે S400 જે આપણે રશિયા પાસેથી લીધું છે જે એક એર ડિફેન્સ સિસ્ટમ છે તમે એ જોઈ શકો છો કે હવામાં કોઈ મિસાઈલ આવે છે તો આમાંથી પણ મિસાઈલ નીકળશે અને એ મિસાઈલને તોડી પાડશે મતલબ કે એર ડિફેન્સ સિસ્ટમ છે જે આપણે રશિયા પાસેથી લીધેલું છે

એ આપણી કયા દેશ પાસેથી લીધી છે રશિયા દેશ પાસેથી લીધેલી છે જેને હવે આપણે સુદર્શનના નામે ઓળખીશું નેક્સ્ટ વાત કરીએ હાલમાં ISA એટલે કે આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ નો 95મો દેશ કયો બન્યો છે તો યાદ રાખજો ચીલી દેશ બન્યો છે હવે એકચ્યુલી આ જે સંગઠન છે ISA એટલે કે આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ આ શું છે તો જે મકર રેખા છે અને કર્કવૃત્ત રેખા છે એની વચ્ચે આવતા જે બધા દેશો છે ને એમનું એક આખું જૂથ છે મતલબ કે જો સૌથી વધારે સૂર્યપ્રકાશ છે કર્ક્રમ જેમ કે ત્યાં પણ તમે જોશો ને તો એટલો બધો સૂર્યપ્રકાશ મળતો નથી તો આ વિષુવૃત્ત છે કર્ક્રુત અને મકરૃત તો એની વચ્ચેના જે દેશો આવે છે ને તો એમનું એક આખું અલાયન્સ છે જે સોલર એનર્જી ઉપર વર્ક કરવા માટેનું આ સંગઠન બનાવવામાં આવ્યું છે જેમાં હવે પંચાણુમો એટલે કે નવો સદસ્ય કયો દેશ બન્યો છે તો ચીલી નામનો દેશ બન્યો છે બીજી વસ્તુ કે આ એકમાત્ર એવું આંતરરાષ્ટ્રીય સંગઠન છે જેનું હેડક્વાર્ટર આપણા ભારતમાં આવેલું છે કે આવેલું છે ગુરુગ્રામ હરિયાણાની અંદર ત્યારે આ દેશને એડ કરવામાં આવ્યું તો રિસેન્ટલી આઈએસએ ની છઠ્ઠી બેઠક થઈ હતી બે હજાર તેવીસમાં નવી દિલ્હીની અંદર એ દરમિયાન આ નવો દેશ એડ કરવામાં આવ્યો છે આના મહાનિર્દેશક કોણ છે તો અજય માથુર છે અને ચીલી જે દેશ છે એની કેપિટલ શું છે તો સેન્ટિયાગો યાદ રાખીશું સેન્ટિયાગો એ ચીલી દેશની કેપિટલ છે તો 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 અંદર જે દેશ ચર્ચામાં હોય એની કેપિટલ પણ પૂછાઈ જાય આ મહત્વપૂર્ણ સંગઠન છે કારણ કે એકમાત્ર એવું ઇન્ટરનેશનલ સંગઠન છે જેનું હેડક્વાર્ટર આપણા ભારતમાં જોવા મળશે તો આજે ચીલી દેશને એડ કરવામાં આવ્યું છે એની કેપિટલ આપણે યાદ રાખીશું સેન્ટિયાગો શું છે સેન્ટિયાગો ક્લિયર ચલો વધીએ આગળ

જ્યારે વિશ્વ કેન્સર દિવસ ક્યારે આવે છે ચાર ફેબ્રુઆરી આવે છે જ્યારે વિશ્વ લંગ કેન્સર દિવસ ક્યારે આવે છે ફેફસાની વાત થાય છે ફેફસાનું કેન્સર તો વિશ્વ લંગ કેન્સર દિવસ ક્યારે આવે છે તો એક ઓગસ્ટે આવે છે તો જો આ રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ છે એટલે કે નેશનલ કેન્સર અવેરનેસ ડે ઓકે નેશનલ કેન્સર અવેરનેસ ડે છે જે ક્યારે આપણે યુઝીએ છીએ તો સાત નવેમ્બરે ઉજવે છે

રહ્યા હોય એવા મહિલા અઠ્યાવીસ વર્ષથી પીએમ પદ ઉપર છે હા વચ્ચે એમનો કાર્યકાળ છે એ બ્રેક થયો હતો પરંતુ ટોટલ આપણે કાઉન્ટ કરીએ પહેલા હતા પછી વચ્ચે બ્રેક થયો હતો પછી ફરીથી પીએમ બન્યા તો આખો ટોટલ કાર્યકાળની વાત કરીએ તો અઠ્યાવીસ વર્ષ થયા છે

હાલમાં પાંચમા રાજ્ય ખાદ્ય સુરક્ષા સૂચકાંક બે હજાર બાવીસ ત્રેવીસ માં મોટા રાજ્યોમાં કયું રાજ્ય પ્રથમ રહ્યું તો આન્સર આવશે કેરળ રાજ્ય છે એ પ્રથમ રહ્યું છે તો કેરળ છે એ પહેલું રહ્યું છે અહીંયા વાત થાય છે રાજ્ય ખાદ્ય સુરક્ષા સૂચકાંકની જેની અંદર મોટા રાજ્યોની અંદર કેરળ છે એ પ્રથમ રહ્યું છે જ્યારે તમે નાના રાજ્યોની વાત કરું તો એની અંદર ગોવા પ્રથમ છે અને વાત કરીએ આપણે યુનિયન ટેરેટરીની તો યુનિયન ટેરેટરી તમે જોશો તો પ્રથમ છે જમ્મુ કાશ્મીર તો આ ત્રણેય આપણે યાદ રાખીશું તો રાજ્ય ખાદ્ય સુરક્ષા સૂચકાંક મોટા રાજ્યોની અંદર કેરલા પ્રથમ ક્રમે છે નાના રાજ્યોની અંદર ગોવા પ્રથમ ક્રમે છે અને જમ્મુ કાશ્મીર છે એ યુનિયન ટેરેટરીની અંદર પ્રથમ છે વાત થાય વિશ્વ ખાદ્ય દિવસ એટલે કે વર્લ્ડ ફૂડ ડે ની તો એ આપણે સોળ ઓક્ટોબરે ઉજવીએ છીએ જ્યારે નેશનલ ફૂડ ડે એ આપણે ચોવીસ ઓક્ટોબરે ઉજવીએ છીએ જ્યારે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે એ આપણે સાત જૂનના રોજ ઉજવીએ છીએ ક્લિયર ચલો વધીએ આગળ નેક્સ્ટ વાત કરીએ હાલમાં પ્રલય બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું તે કયા પ્રકારની મિસાઇલ છે તો એ તમે જોઈ શકો છો યાદ રાખજો સરફેસ ટુ સરફેસ છે એટલે કે સરફેસમાંથી લોન્ચ કરવામાં આવશે અને એનું જે ટાર્ગેટ હશે એ પણ સરફેસ ઉપર હશે એવું નહીં કે ભાઈ વિમાનથી લોન્ચ થશે તો આ વિમાનથી લોન્ચ નહીં કરવામાં આવે આ સરફેસથી જ લોન્ચ કરવામાં આવશે અને એનું જે ટાર્ગેટ છે એ પણ સરફેસ ઉપર હશે એટલે કોઈ વિમાન કેવી નહીં હોય કોઈ જગ્યા હશે કોઈક સમજી લો કે એર ડિફેન્સ સિસ્ટમ હોય શકે જે ગ્રાઉન્ડ ઉપર હોય અથવા તો કોઈ ગ્રાઉન્ડની કોઈ જગ્યા હોય તો એ એનું ટાર્ગેટ હશે અને એને લોન્ચ પણ ક્યાંથી કરવામાં આવશે સરફેસથી લોન્ચ કરવામાં આવશે ભૂમિથી લોન્ચ કરવામાં આવશે તો સરફેસ ટુ સરફેસ એર બેલેસ્ટિક મિસાઇલ છે યાદ રાખજો પ્રલય જેનું રિસેન્ટલી સફળ પરીક્ષણ આપણે કર્યું છે ક્યાંથી કર્યું છે તો હાલમાં ઓડિશા નજીક આવેલા અબ્દુલ કલામ દ્વીપ પરથી લોન્ચ કરવામાં આવ્યું છે એટલે કે પરીક્ષણ કરવામાં આવ્યું છે રેન્જની વાત કરું તો બહુ ઓછી રેન્જ છે ત્રણસોથી લઈને પાંચસો કિલોમીટરની એટલે કે સ્મોલ રેન્જની આ મિસાઇલ છે અને કોના દ્વારા બનાવવામાં આવે છે તો ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવે છે તો જસ્ટ આપણે યાદ રાખીશું કે જે રીસેન્ટલી જે પ્રલય નામની બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે એ કેવી મિસાઇલ છે તો સરફેસ ટુ સરફેસ મિસાઇલ છે ઓકે તો સરફેસ થી લોન્ચ કરવામાં આવશે અને એનો જે ટાર્ગેટ છે એ પણ સરફેસ ઉપર હશે નેક્સ્ટ વાત કરીએ હાલમાં ઇジપ્ત થી પણ જૂના પિરામિડ ક્યાં શોધવામાં આવે છે તો યાદ રાખજો ઇન્ડોનેશિયા ની અંદર જો જ્યારે પણ ઇજિપ્ત મિશ્ર આપણે બોલીએ છીએ તો સૌથી પહેલા આપણા માઇન્ડ અંદર પિરામિડ આવી જાય છે કારણ કે ત્યાં તમને આમ એ રીતના તમે જે મમી મૂવી ને એ બધા આવે છે તો એમાં તમે ઇજિપ્તના જ આખા સીન જોવો છો કે ઇજિપ્તમાં સૌથી વધારે પિરામિડ છે પણ એવું નથી એકચ્યુઅલી સૌથી વધારે પિરામિડ પણ ઇજિપ્તની અંદર નથી અને અત્યારે રિસેન્ટલી ઇન્ડોનેશિયાની અંદર ઇજિપ્તથી પણ જૂના પિરામિડ શોધવામાં આવ્યા છે તો જસ્ટ આપણે યાદ રાખીશું કે ઇજિપ્તથી પણ જૂના પિરામિડ રિસેન્ટલી ક્યાં શોધાયા છે તો ઇન્ડોનેશિયાની અંદર શોધાયા છે આ પિરામિડ અત્યારે જમીનની અંદર છે જયારે એ યુવાની અવસ્થામાં અથવા તો જયારે બનાવવામાં આવ્યા હશે ત્યારે સરફેસ ઉપર હશે પરંતુ એ જો અવશેષો મળ્યા છે અને અત્યારે ભૂમિની અંદર છે જે ઇજિપ્ત ઇજિપ્ત છે ને એના સત્તર સત્તર હજાર વર્ષ જૂનો છે ઓકે જે ઇજિપ્ત થી એટલે કે અહીંયા જે પિરામિડ મળી આવ્યું છે ને એ ઈજિપ્તના જે પિરામિડ છે ને એનાથી પણ સત્તર હજાર કેટલા સત્તર હજાર વર્ષ જૂનો છે જે અંદર ફૂટ ફૂટ નીચે નીચે છે છે કેટલા મળી આવ્યો આ નામ પણ રાખવામાં રાખવામાં આવ્યું આવ્યું છે છે યાદ રાખજો પુંડેક પુંડેક બેરુડક બેરુડક ઓકે તો આ નામ નામ પણ પણ આપણે યાદ રાખીશું ઇન્ડોનેશિયાની કેપિટલ કઈ છે તો યાદ રાખજો નૂર સંતારા હવે ભૂલી જજો કે પેલીભાઈ હતી તમને ખબર હોય કે પહેલા કઈ હતી તો ઇન્ડોનેશિયાની પહેલા કેપિટલ હતી જકાર્તા

હાલમાં કોણે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી બે હજાર ત્રેવીસ જીતી લીધી છે તો સૌથી પહેલા તો સૈયદ મુસ્તાક અલી ટ્રોફી એ કઈ રમત સાથે સંકળાયેલી છે તો ક્રિકેટ સાથે સંકળાયેલી છે જે રિસેન્ટલી પંજાબ દ્વારા જીતી લેવામાં આવે છે તો ક્રિકેટની ટ્રોફી છે એ તમને ખબર હોવી જોઈએ કયા નંબરના સંસ્કરણનું આયોજન થયું તો સોળમા નંબરના સંસ્કરણનું આયોજન થયું ફાઈનલમાં પંજાબે કોને હાર આપી તો બરોડાને હાર આપી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ રહ્યા છે તો અભિષેક શર્મા રહ્યા છે જે પંજાબ ટીમથી રમે છે દિલીપ ટ્રોફીની વાત કરીએ તો દિલીપ ટ્રોફી બે હજાર ઈરાની ટ્રોફી બે હાજર કોને જીતી હતી તો છેસ બારસ દ્વારા જીતી લેવામાં આવી હતી તો યાદ રાખીશું દિલીપ ટ્રોફી પણ ક્રિકેટ સાથે સંકળાયેલી છે રણજીત ટ્રોફી પણ યાદ રાખજો ક્રિકેટ સાથે સંકળાયેલી છે અને ઈરાની ટ્રોફી પણ ક્રિકેટ સાથે સંકળાયેલી છે તમને એમ પૂછાય સંતોષ ટ્રોફી તો યાદ રાખજો સાહેબ સંતોષ ટ્રોફી છે ને એ ફૂટબોલ સાથે સંકળાયેલી છે તો એવા પણ ક્વેશ્ચન એક્ઝામ ની અંદર બની શકે છે ક્લિયર તો યાદ રાખીશું સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2023 એ પંજાબી જીતી છે દિલીપ ટ્રોફી 2023 સાઉથ ઝોન દ્વારા રણજી ટ્રોફી 2023 સૌરાષ્ટ્ર દ્વારા અને ઈરાની ટ્રોફી 2023 શેષ ભારત દ્વારા જીતી લેવામાં આવી છે ચલો વધીએ આગળ નેક્સ્ટ વાત કરીએ હાલમાં આઈસીસી પુરુષ ઓડીઆઈ પ્લેયર્સ રેન્કિંગ લિસ્ટમાં

જ્યારે બોલિંગ રેન્કિંગ ની અંદર પ્રથમ કોણ રહ્યું છે તો મોહમ્મદ સિયાજ રહ્યા છે ક્લિયર તો આપણે યાદ રાખીશું ઓકે આઈસીસી એ સંસ્થા છે જે ઇન્ટરનેશનલ લેવલે જે પણ ક્રિકેટની રમત રમાય છે તો એને મેનેજ કરવાનું એને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે જ્યારે ભારતની અંદર ભારતની બોડી છે બીસીસીઆઈ જે ભારતની ઇન્ટરનલ જે ક્રિકેટ રમાય છે એને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે આગળ વાત કરીએ

અને એ રિપોર્ટ ની અંદર એમને પોતાના રાજ્ય ની અંદર જાતિ આધારિત જણગણના કરી હતી તો એની અંદર પણ પહેલું રાજ્ય કયું આવશે બિહાર આવશે અને હવે ક્વેશ્ચન આવે છે કે જાતિ આધારિત આર્થિક સર્વેક્ષણ જારી કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું તો એની અંદર પણ બિહાર આવશે હાલમાં બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા અનામત સાહીઠ ટકાથી વધારીને સેવન્ટી ફાઈવ પર્સન્ટેજ કર્યું છે સાહીઠ ટકા થી વધારી સેવન્ટી ફાઈવ પંચોતેર ટકા કરી દીધો છે ક્લિયર તો આ આપણે યાદ રાખીશું નેક્સ્ટ વાત કરીએ હાલમાં કૃષિ સમાચાર પર દેખરેખ રાખવા માટે લોન્ચ કરવામાં આવેલ ભારતનું પ્રથમ

અને બોટ એને રિપ્લાય પણ આવશે અને આ બોટ છે એ ટ્વેન્ટી ફોર બાય સેવન એ તમે સમજી શકો છો ચોવીસ કલાક આ બોટ સાથે તમે ચેટિંગ કરી શકો છો આ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત હશે એટલે કે બીજી સાઈડ કોઈ માણસ નહીં બેઠેલો હોય એની અંદર પ્રોગ્રામિંગ એ રીતનું કરેલું હશે કે ભાઈ ખેડૂત કંઈક જમીન સંબંધી અથવા તો ખેતીને લઈને કોઈ પણ ક્વેશ્ચન પૂછે છે તો એનો રિપ્લાય આપી શકે ક્લિયર તો એવું સમાધાન છે એનું નામ શું છે કૃષિ ટ્વેન્ટી ફોર બાય સેવન એવું નામ આપવામાં આવ્યું છે

કઈ કઈ રીતના પાણી પહોંચાડવામાં કઈ કઈ રીતના કૃષિની અંદર સમજાવવા માટે આ ગંગા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં રિસેન્ટલી બે હજાર ત્રેવીસમાં ગંગા ઉત્સવનું આયોજન ક્યાં થયું નવી દિલ્હીની અંદર થયું છે ઓકે નેક્સ્ટે હાલમાં કયા મંત્રાલય દ્વારા મહિલાઓ માટે પાણી અને પાણી માટે મહિલાઓ અભિયાન શરૂ કર્યું ફરીથી રિપીટ કરું છું રીસેન્ટલી કયા મંત્રાલય દ્વારા મહિલાઓ માટે પાણી પાણી માટે મહિલાઓ આ અભિયાન શરૂ કર્યું તો યાદ રાખજો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ આ સાથે સાત થી લઈને નવ નવેમ્બર સુધી જળ દિવાળી અભિયાન પણ એમને શરૂ કર્યું હતું અહીંયા તમે જોઈ શકો છો જલ દિવાળી તો આ જલ દિવાળી અભિયાન પણ શરૂ કર્યું હતું મેન જે અભિયાન છે એ અભિયાન છે વુમન ફોર વોટર વોટર ફોર વુમન અને આ જે અભિયાન છે જલ દિવાલી નવેમ્બર દરમિયાન શરૂ કરવામાં આવ્યું હતું તો જસ્ટ આપણે યાદ રાખીશું કે આ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા આ મિનિસ્ટ્રી દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મહિલાઓ માટે પાણી પાણી માટે મહિલાઓ ઇંગ્લિશમાં પણ લખેલું હોઈ શકે છે વુમન ફોર વોટર વોટર ફોર વુમન ક્લિયર ચલો

એશિયન ગેમ્સ પેરા એશિયન ગેમ્સ નેશનલ ગેમ્સ અને વાત થાય વર્લ્ડ કપ આ બધા ઉપર મેં ડેડિકેટેડ બનાવેલો છે એ તમે જોઈ લેજો ઓકે તો તો વાત કરીએ નેશનલ ગેમ્સ એનું આયોજન ગોવામાં થયું હતું રાખવામાં આવ્યું હતું મોગા રાખવામાં આવ્યું હતું જેમાં વિનર કોણ બન્યું છે એટલે કે કઈ ટીમ સૌથી વધારે મેડલ લઈને ગઈ છે તો મહારાષ્ટ્ર અને જે ટીમ વિનર બને છે ને એને એક ટ્રોફી આપવામાં આવે છે રાજા ભલિદ્રસિંહ તો ભલિદ્રસિંહ ટ્રોફી કોને મળી યસ મહારાષ્ટ્રને મળી છે

અને એ મિટ્ટી કેફે કોણ ચલાવશે તો ત્યાં રહેલા દિવ્યાંગ લોકો ચલાવશે એટલે કે એવા લોકો જે દિવ્યાંગ છે મતલબ કે કોઈકને સમજી લો હાથ નથી કોઈકને કદાચ પગ નથી કઈક ના કઈક ડિસેબિલિટી ધરાવે છે તો એવા લોકો આ મિટ્ટી કેફે ને ચલાવશે અને આ મિટ્ટી કેફે પે ક્યાં આવેલું છે તો સુપ્રીમ કોર્ટ નું જે પરિસર છે એટલે કે આંગણ તમે કહી શકો તો સુપ્રીમ કોર્ટ ની અંદર જ ઓકે એટલે કે એના પરિસર ની અંદર જ આ કેફે ખોલવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન આપણે સીજીઆઈ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી ચંદ્રચૂડ દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો સીજીઆઈ ચંદ્રચૂડ દ્વારા સંપૂર્ણપણે દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત સુપ્રીમ કોર્ટના પરિસરની અંદર મિટ્ટી કેફે નું થયું છે આ સમય એટલે કે જ્યારે ઉદ્ઘાટન થતું હોય એ સમયે રાષ્ટ્રીય ગીત છે એ સાંકેતિક ભાષામાં સાંકેતિક ભાષામાં ગાવામાં આવ્યું છે કારણ કે આની અંદર ઘણા બધા એવા પણ હશે જે કદાચ સાંભળી નહીં શકતા હોય અથવા તો અમુક બોલી પણ નહીં શકતા હોય તો સાંકેતિક ભાષામાં રાષ્ટ્રીય ગીત પણ ગાવામાં આવ્યું હતું એ સમયે ક્લિયર તો મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટની અંદર એવું પણ એક્ઝામની અંદર કે સુપ્રીમ કોર્ટની અંદર કયા નામથી એક કેફે ખોલ્યું છે તો મિટ્ટી કેફે ઓકે મિટ્ટી કેફે આપણે યાદ રાખીશું ચલો વધીએ આગળ નેક્સ્ટ વાત કરીએ હાલમાં રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ એટલે કે નેશનલ લીગલ સર્વિસ ડે ક્યારે મનાવવામાં આવ્યો તો નવ નવેમ્બરે મનાવવામાં આવ્યો જેની થીમ રાખવામાં આવી કોલોબ્રેશન એન્ડ કોર્પોરેશન ઓકે તો કોલોબ્રેશન એન્ડ કોર્પોરેશન આ થીમ રાખવામાં આવી છે રિસેન્ટલી લીગલ સર્વિસ ડે ની તો જસ્ટ આપણે યાદ રાખીશું નેશનલ લીગલ સર્વિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે 9 નવેમ્બરે ઉજવવામાં આવે છે ને આ વખતેની થીમ છે કોલોબ્રેશન એન્ડ કોર્પોરેશન ચલો નેક્સ્ટ વાત કરીએ હાલમાં IARI એનો મતલબ થાય ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા પરાળ સળગાવાથી બચવા ચોખા અનાજની કઈ જાત બનાવવામાં આવી છે તો તો હવે શું છે હું તમને તમને કહી દઉં મુદ્દો ખબર હોય પંજાબ અને દિલ્હીના આજુબાજુના ક્ષેત્રમાં જે કહેવાય આપણે ડાંગર વાઈએ ને ડાંગર જે ચોખા આપણે કહીએ છીએ તો એની આડ પેદાશમાં તમને ખબર છે પરાળ મળે છે તો એ શું થાય છે કે સમજી લો કે પંજાબની જે પંજાબમાં છે ને પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે તો જ્યારે ચોખાની સિઝન પૂરી થતી હોય અને ઘઉંની સીઝન એ પહેલા પહેલા આવી જાય તો શું કરવામાં આવે તો એ જે પરાળ છે ને એને ખેતરમાં આમના આમ આગ લગાડી દેવામાં આવે સળગાઈ દેવામાં આવે જેનાથી શું થતું હતું પ્રદૂષણ થતું હતું કારણ કે હવે જો ખેડૂતોને ઘઉ વાવાના છે હજુ ડાંગર લણવાના બાકી છે હવે સીઝન આવી ગઈ છે ઘઉંની તો તમે જોયું હોય તો પંજાબના જે ખેડૂતો છે ને એ શું કરતા હતા એમને એમ આગ લગાડી દેતા હતા જેનાથી પ્રદૂષણ થતું હતું ધુમાડો થતો હતો અને દિલ્હી એનસીઆર છે તમને ખબર છે તો એ પણ પ્રદૂષણની અંદર પહેલા ક્રમે આવી જતું હતું તો એનું મેઇન કારણ એ જ હતું તો રિસેન્ટલી શું કરવામાં આવ્યું છે તો ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા ડાંગરની એક એવી જાત બનાવવામાં આવી છે એવી જાત બનાવવામાં આવી છે જેનું નામ રાખ્યું છે પુસા ટુ નાઇન જે રેગ્યુલર ડાંગર કરતાં વહેલા ઉત્પાદિત થઈ જાય જલ્દી એ તૈયાર થઈ જાય અને એને જલ્દી લડી શકો છો તો કેટલા દિવસનો ફરક પડશે એક મહિનાનો એટલે કે ખેડૂતોને ત્રીસ દિવસ વધારે મળશે જે પેલા પાક સમજી લો કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે એકસો વીસ દિવસમાં એ પાક થતો હતો આખી પ્રોસેસમાં એ હવે નેવું દિવસની અંદર રેડી થઈ જશે સમજો છો તો એવો સરસ મજાની એક જાત તૈયાર કરવામાં આવી છે જેનું નામ પુસા ટુ રાખ્યું છે તો પુસા ટુ થોડા સમયમાં વધુ ડાંગર એટલે કે ચોખા આપનાર જાત છે જે એકસો થી લઈને એકસો દિવસમાં તૈયાર થઈ જાય છે જેનાથી ખેડૂતોને નવો પાક ઉગાડવા ત્રીસ દિવસ વધારે મળશે જેથી ખેડૂતોને પરાળ સળગાવવાની જરૂર પડશે નહીં ઓકે તો જસ્ટ આપણે આ નામ યાદ રાખીશું પૂસા ટુ જીરો નાઇન જીરો એ ડાંગરની એક જાત છે જે રિસેન્ટલી વિકસાવવામાં આવી છે આઈએઆરઆઈ આઈ ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા

રેર પૂછાય છે પરંતુ પૂછાય છે યાદ રાખવાનું કે જે પણ આપણે તૈયાર કરીએ છીએ બિલ્ડિંગ ટ્રસ્ટ ઇન સાયન્સ નેક્સ્ટ વાત કરીએ આગળ દુનિયાના પ્રથમ હ્યુમેનોઇડ રોબર્ટ સી નું નામ શું છે મતલબ કે એવી કંપની કોઈ કંપની છે એના સી એક રોબર્ટ ને બનાવવામાં આવે છે હવે એ એક શબ્દ આવે છે હ્યુમનોઇડ હ્યુમનોઇડ નો મતલબ શું થાય તો નો મતલબ થાય એવો રોબોટ જે માનવ જેવો દેખાતો હોય જો આપણે રોબોટ બોલીએ છીએ ને તો આપણા માઇન્ડ ની અંદર આમ નોર્મલી આ ટાઈપના રોબોટ આવતા હોય જે માણસ જેવા દેખાતા હોય પરંતુ એક્ચ્યુઅલી રોબોટ કોને કહેવાય કોઈ સમજી લો કોઈ કોઈ ગાડી ચાલતી હોય ઓટોમેટિક રિમોટ કંટ્રોલ વાળી તો એને પણ તમે રોબોટ કહી શકો છો એને પણ તમે રોબોટ કહી શકો પરંતુ જ્યારે હ્યુમોનોઇડ આવો શબ્દ યુઝ થાય ને એનો મતલબ શું કે મનુષ્ય જેવો દેખાતો હોય ને એવો રોબોટ તો એને આપણે હ્યુમોનોઇડ કહીએ છીએ ક્લિયર તો હ્યુમોનોઇડ રોબોટ સીઈઓ નું નામ શું છે તો એમનું નામ છે મિકા તો એ જોઈ શકો છો આ છે મિકા હવે મિકા એ કયા કંપનીના સીઈઓ બન્યા છે પોતે રોબોટ છે અને એમને એક કંપનીના સીઈઓ બનાવવામાં આવે છે તો એ કંપનીનું નામ છે ડિક્ટાડોર ઓકે ડિક્ટાડોર તો એ જોઈ શકો છો આ યાદ રાખજો

આગળ આપણે જોયું હતું સપ્ટેમ્બર મહિના માટે તો સપ્ટેમ્બર મહિના માટે કોને ચૂંટવામાં આવ્યા હતા તો સુમન ગિલને ચૂંટવામાં આવ્યા હતા હવે આ પણ મહત્વના છે કેમ કારણ કે આ ભારતીય મૂળના છે એકચ્યુઅલી આ ન્યુઝીલેન્ડના પ્લેયર છે પરંતુ આ વર્લ્ડ કપની અંદર બહુ જ ચર્ચામાં આવ્યા હતા કારણ કે વર્લ્ડ કપની અંદર સારું એમનું પ્રદર્શન રહ્યું હતું અને ભારતીય મૂળના છે કઈ ટીમમાં રમે છે ન્યુઝીલેન્ડથી રમે છે એટલે અત્યારે ન્યુઝીલેન્ડમાં છે પરંતુ ભારતીય મૂળના છે નામ છે રચિન્દ્ર રવિન્દ્ર જેમને ઓક્ટોબર મહિના માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ ચૂનવામાં આવ્યા છે જ્યારે મહિલા પ્લેયર ઓફ ધ મંથ ઇમ્પોર્ટન્ટ નથી કારણ કે વેસ્ટ ઇન્ડિઝના છે નામ છે હેલે મેથ્યુઝ તો હેલે મેથ્યુઝ જે વેસ્ટ ઇન્ડિઝના છે જેમને મહિલા પ્લેયર ઓફ ધ મંથ ચૂનવામાં આવે છે નોર્મલી જો ઇન્ડિયન પ્લેયર હોય તો એ પૂછાય છે પરંતુ આ ભારતીય મૂળના છે એટલા માટે આપણે યાદ રાખીશું બાકી આ ક્વેશ્ચન હું લેત જ નહીં ઓકે કારણ કે જો ભારતીય મૂળના ના હોય એટલે કે ભારતના ના હોય ભારતનો કોઈ પ્લેયર ના હોય આ મંથ માટે ચૂનવામાં ના આવે તો એ પછી કરવાની જરૂર નથી પરંતુ ભારતીય મૂળના છે એટલા માટે આમાં ક્વેશ્ચન કરાવ્યો નેક્સ્ટ વાત હાલમાં કયા દેશે ભારતને સુરક્ષિત દેશની લિસ્ટમાં સામેલ કર્યો છે તો આન્સર આવશે જેને ઇંગ્લેન્ડ પણ કહીએ છીએ તમને ખબર જ છે ત્યાંના પીએમ પ્રાઇમ મિનિસ્ટર છે હવે તમારા માઇન્ડ અંદર ક્વેશ્ચન થાય કે આ કેવો ક્વેશ્ચન કે કયા દેશે ભારતને સુરક્ષિત દેશની લિસ્ટમાં સામેલ કર્યો છે એનો મતલબ શું ભારત સુરક્ષિત નથી ના એકચુઅલી એનો મતલબ તમે સમજો આમાં શું હોય છે શું થતું હતું એ તમને કહી દો કેનેડામાંથી કોઈ સોરી ઇન્ડિયામાંથી કોઈ વ્યક્તિ છે એ કેનેડા પહોંચી જાય અથવા તો સમજી લો બ્રિટન પહોંચી જાય કે ઇંગ્લેન્ડ પહોંચી જાય હવે થતું તો શું કે સમજી લો કે કોઈ ક્રાઈમ કર્યો હોય એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે એક્સ વાયઝેડ કંઈ પણ ક્રાઈમ કર્યો હોય અથવા તો કોઈ ઇનલીગલી ભારતમાંથી કોઈ બ્રિટન પહોંચી ગયો માની લો કે કોઈ વ્યક્તિ છે મારું જ ઉદાહરણ આપી દો કે કિશન એટલે કે હું છું એ પહોંચી ગયો કે આ ઇંગ્લેન્ડ હવે હું વિઝા વગર પહોંચ્યો ઓકે મારા જોડે કોઈ પ્રોપર વિઝા હતા નહીં ના મારા જોડે કોઈ એવી લીગલ એવી પ્રોસેસ કરીને હું ઇંગ્લેન્ડ પહોંચ્યો છું હવે ઇંગ્લેન્ડમાં જઈને મેં સિમ્પલ એજ કીધું કે મને ભારતમાં મારી નાખવાની ધમકી આપેલી છે એટલે કે હું ભારતની અંદર સેફ નથી હું ભારતમાં સેફ નથી ત્યાં કંઈક પણ મારા જોડે થઈ શકે છે તો ઇંગ્લેન્ડની અંદર જે કાનૂન છે કે કોઈ બીજા દેશમાંથી કોઈ વ્યક્તિ આવે છે અને એ દેશમાં એ વ્યક્તિને રહેવાથી જો ખતરો હોય તો ઇંગ્લેન્ડ દેશ છે એ એ વ્યક્તિને પોતાના દેશની અંદર રાખશે આવો કાનૂન છે આવું બધા દેશની અંદર કાનૂન હોય તો હવે શું કર્યું ઇંગ્લેન્ડે ભારતને સેફ જાહેર કરી દીધું ભાઈ ભારતની અંદર કોઈ આતંકવાદી કોઈ એવા આતંકવાદી ગ્રુપ નથી ભારત એકદમ સેફ છે આતંકવાદીઓ કે એવા કોઈ ગ્રુપ નથી જેનાથી ત્યાંના લોકો મૃત્યુ પામી શકે તો હવે ભારતને સેફ કરી દીધું હવે કોઈ પણ વ્યક્તિ ભારતમાંથી ઇંગ્લેન્ડમાં ઇનલિગલ ન જઈ શકે પેલા જે ક્રાઇમ કરીને જતા રહેતા હતા ને એ સમજી લો બેંક જોડેથી લોન લીધી ચૂકવી ના શકે એટલે ભાગી ગયા ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ જઈને કહી દેવાનું કે ભારત સેફ નથી ઓકે ભારતની અંદર ક્રાઇમ થાય છે ત્યાં મારા જીવને હાનિ છે આવું કહીને ઇંગ્લેન્ડની અંદર રહેતા હતા પરંતુ હવે ઇંગ્લેન્ડે ભારતને સેફ જાહેર કરી દીધો તો હવે કોઈ વ્યક્તિ ઇંગ્લેન્ડમાં જઈને એવું ના કહી શકે કે મારી મારા જાનને હાનિ છે ભારતની અંદર કોઈ એવા ગ્રુપ છે કારણ કે ઇંગ્લેન્ડે હવે ભારતને સુરક્ષિત જાહેર કરી દીધો છે તો આપણા માટે બેનિફિશિયલ છે કે હવે કોઈ વ્યક્તિ ઇનલીગલી અહીંયા કંઈક ના કઈ ક્રાઇમ કરીને કે અહીંયાથી લોન લઈને કંઈક ફરાર થઈને ઇંગ્લેન્ડમાં રહી શકશે નહીં બ્રિટન ની અંદર રહી શકશે નહીં ક્લિયર તો હવે ભારતથી ગેરકાનૂની રૂપથી બ્રિટન જતા લોકો ઉપર પ્રતિબંધ લાગશે તો બહુ સારી બાબત થઈ છે ઓકે તો ભારતે સુરક્ષ ભારતને સુરક્ષિત દેશની લિસ્ટની અંદર ઇંગ્લેન્ડે મૂકી દીધો છે ક્લિયર ચલો વધ્યા આગળ મુખ્ય ન્યાયાધીશ ન્યાયાધીશો હાજર હતા તો જસ્ટ આપણે યાદ રાખીશું આંતરરાષ્ટ્રીય મુખ્ય ન્યાયાધીશ સંમેલનનું આયોજન રિસેન્ટલી યુપીની અંદર થયું હતું નેક્સ્ટ વાત કરીએ હાલમાં રાષ્ટ્રીય શિક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો અગિયાર નવેમ્બરના રોજ મનાવવામાં આવ્યો જેની થીમ રાખવામાં આવી ઇનોવેટિવ લર્નિંગ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર ફરીથી રિપીટ કરું છું રિસેન્ટલી રાષ્ટ્રીય શિક્ષા દિવસ ઇંગ્લિશમાં કહીએ તો નેશનલ એજ્યુકેશન ડે એ રિસેન્ટલી 11 નવેમ્બરે મનાવવામાં આવ્યો જેની થીમ રાખવામાં આવી ઇનોવેટિવ લર્નિંગ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર હવે આપણે રાષ્ટ્રીય એજ્યુકેશન ડે કેમ મનાવીએ છે તો ભારતના પ્રથમ શિક્ષા મંત્રી હતા બધાને ખબર જ છે મોલાના અબુલ કલામ આઝાદ તો એમની જન્મ જયંતિ ઉપર આપણે રાષ્ટ્રીય શિક્ષા દિવસ છે ભારત રત્ન ક્લિયર યાદ રાખીશું નેક્સ્ટ વાત કરીએ રીસેન્ટલી આઠમો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ એટલે કે નેશનલ આયુર્વેદા ડે ક્યારે મનાવવામાં આવ્યો તો આ વર્ષે દસ નવેમ્બરે મનાવવામાં આવ્યો પરંતુ દર વર્ષે આની તારીખ અલગ અલગ હોય છે કેમ કારણ કે આ દિવસ છે ને એ દર વર્ષે ધનતેરસના દિવસે મનાવીએ છે ઘણા બધા લોકોને એવું લાગે છે કે જે ધનતેરસ છે ને એ એક્ચુલી લક્ષ્મી માતાનો દિવસ છે પરંતુ એકચ્યુઅલી એ ધ્વનરી જે દેવ છે એમનો દિવસ છે તો દર વર્ષે ધનતેરસના દિવસે આપણે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે મનાવીએ છીએ આ વર્ષે એ દસ નવેમ્બરે આવ્યો છે તો તારીખ આપણે યાદ નહીં રાખીએ જસ્ટ આ આપણે યાદ રાખી લઈશું કે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ એ ધનતેરસના દિવસે મનાવે છે આ વખતે થીમ રાખવામાં આવી આયુર્વેદા ફોર એવરી વન ઓન એવરી આયુર્વેદા રિસેન્ટલી ભારત અને કયા દેશની વચ્ચે ગેલેકુ કોકરાક્ષાર રેલવે લિંક પરિયોજના શરૂ કરવામાં આવી તો ભારત અને ભૂતાનની વચ્ચે આ રેલવે શરૂ કરવામાં આવે છે હવે એ જે આ બે લખેલું છે ને આ એકચ્યુઅલી બે સ્થળો છે જે ભારત અને ભૂતાનની અંદર આવેલા છે સૌથી પહેલું આ જે ગેલેકુ છે ને આ ગેલેકુ આવેલું છે ભૂતાનની અંદર અને જે આ કોકરાક્ષાર છે ને એ આવેલું છે આપણા આસામની અંદર તો કોકરાક્ષાર આસામથી લઈને ભૂતાનના ગેલેફુ વચ્ચે આ રેલવે છે એ શરૂ કરવામાં આવી એ તમે જોઈ શકો છો આસામ છે આ ભૂતાન છે તો આ ગેલેફુ છે અને આ છે કોકરાક્ષાર ઓકે તો યાદ રાખીશું અને ભૂતાનની કેપિટલ કઈ છે એ તમને ખબર હોવી જોઈએ થિમ્પુ ઓકે ભૂટાનની કેપિટલ છે થિમ્પુ ઓકે તો એ પણ તમને ખબર હોવી જોઈએ અહીંયા ડોકલામ છે જે વિવાદિત હતો એ અહીંયા આવેલો છે જે સિક્કિમ પછી આ ભૂતાન છે ને તિબ્બત છે એની વચ્ચે તમને જોવા મળશે ડોકલામ જે વિવાદિત હતો તો જસ્ટ આપણે યાદ રાખીશું ઓકે ભારત અને કયા દેશની વચ્ચે ગેલેફુ કોકરાક્ષાર રેલવે લિંક પરિયોજના શરૂ કરવામાં આવી છે તો ભારત અને ભૂતાનની વચ્ચે યાદ રાખીશું ગેલેફુ છે એ ભૂતાનમાં છે કોકરાક સાર છે એ આપણા આસામની અંદર આવેલું છે નેક્સ્ટ વાત કરીએ હાલમાં અયન 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 મોબાઈલ એપ્લિકેશન કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવી તો કેરળ રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવી છે કેરળ સરકારે સબરીમાલા જે મંદિર આવેલું છે કેરળની અંદર તો એમાં આવનારા ભક્તોને જે વચ્ચે વનમાર્ગ આવે છે તો એ વનમાર્ગની અંદર સારી રીતના નેવિગેટ કરી શકાય તો એ માટે આ

નીચેનામાંથી કયા મંદિર માટે લોન્ચ કરવામાં આવે છે તો સબરીમાલા મંદિર માટે લોન્ચ કરવામાં આવે છે આવું પણ ક્વેશ્ચન બની શકે નેક્સ્ટ વાત કરીએ હાલમાં ભારત અને કયા દેશની વચ્ચે બોંગો સાગર તેવીસ તેવીસ એટલે બે છે તો બોંગો સાગર તેવીસ યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું તો આન્સર આવશે બાંગ્લાદેશ તો રિસેન્ટલી ભારત અને બાંગ્લાદેશની વચ્ચે નવસેના અભ્યાસ છે બોંગો સાગર એનું આયોજન કરવામાં આવ્યું જે કયા નંબરનું સંસ્કરણ હતું આ વખતે ચોથા નંબરનું સંસ્કરણ હતું નેક્સ્ટ વાત કરીએ હાલમાં અર્થ એવોર્ડ બે માં કયા ભારતીય નવાચાર નવાચાર મતલબ થાય સ્ટાર્ટઅપ કયા ભારતીય સ્ટાર્ટઅપ ને એડ કરવામાં આવે છે તો એસ ફોર એસ ટેકનોલોજી ને એડ કરવામાં આવે છે

જેનું નામ છે એસ ફોર એસ ટેકનોલોજી ઓકે યાદ રાખીશું આગળ વાત કરીએ નામ ઇન મિલેટ્સ નો મતલબ શું થાય આ શબ્દ ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે આપણું જે કેન્દ્રીય બજેટ આવ્યું હતું એની અંદર પણ મિલેટ્સ નામનો શબ્દ લખેલો હતો મિલિટ્સનો એકચ્યુઅલી પ્રોપર મતલબ થાય મોટા દાણાવાળું અનાજ પરંતુ આપણે મિલેટ્સમાં આપણે અહીંયા બાજરી કહી દઈએ છીએ ઓકે પરંતુ એકચ્યુઅલી જો મિલેટ્સ નો અર્થ કાઢવા જઈએ તો એનો મતલબ થાય મોટા દાણા અનાજ જેની અંદર બાજરી પણ આવી જાય રાગી પણ આવી જાય બીજા મોટા મોટા ધાન્યો પણ આવી જાય હા ઘઉં ચોખા ને એવું બધું ના આવે પરંતુ જે મોટા દાણાવાળા અનાજ હોય એ મિલેટ્સ ની અંદર કાઉન્ટ કરવામાં આવે તો રિસેન્ટલી એબ્યુડન્સ ઇન મિલેટ્સ સૌથી પહેલા તો આ જે ગ્રેમી એવોર્ડ છે કયા ક્ષેત્રે આપવામાં આવે છે તો યાદ રાખજો મ્યુઝિક સંગીત ક્ષેત્રે આપવામાં આવે છે સંગીતનો આ એવોર્ડ છે રિસેન્ટલી આ એક ગીત છે એબ્યુડન્સ ઇન મિલેટ્સ એને આ એવોર્ડ માટે નામાંકિત એટલે કે નોમિનેટ કરવામાં આવે છે હજુ અપાયો નથી પરંતુ જસ્ટ નોમિનેટ આ ગીતને કરવામાં આવે છે હવે આ ગીત એટલા માટે મહત્વનું છે કારણ કે આ ગીત છે એ આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદી ફાલ્ગુની શાહ અને ગૌરવ સ્વા દ્વારા લખવામાં આવે છે એટલે કે આની અંદર પીએમ નરેન્દ્રભાઈ મોદીના પણ અમુક વાક્યો છે આ ગીતમાં મતલબ શું થાય છે આ ગીતનો મતલબ એટલે કે અર્થ શું બતાવે છે તો આ ગીતની અંદર બાજરીનું જે ખેતી છે એને મહત્વ જણાવવામાં આવ્યું છે નોમિનેટ કરવામાં આવ્યું છે નેક્સ્ટ વાત કરીએ હાલમાં કયા રાજ્યમાં બધા મતદાતાઓને ક્યુઆર કોડ ની મતદાતા સૂચના લિસ્ટનું વિતરણ કરવામાં આવ્યું તો આન્સર આવશે મધ્યપ્રદેશની અંદર તમને ખબર છે કે જ્યારે પણ મતદાતા મતદાનનું આવે છે ત્યારે દરેક ઘરે એક એક કાગળિઓ આપવામાં આવે છે એમાં જે પણ ઉમેદવારો ઊભા હોય તો એમના નામ હોય એમના આગળ ચિહ્ન હોય આ બધી માહિતી હોય છે તો મધ્યપ્રદેશની અંદર પણ રિસેન્ટલી જે ચૂંટણી થઈ એની અંદર એ તો વસ્તુ હતી સાથે સાથે એક ક્યુઆર કોડ પણ આપવામાં આવ્યો હવે એ ક્યુઆર કોડની જો સ્કેન કરવામાં આવે તો ત્યાં જે ચૂંટણીને લગતી જેટલી પણ માહિતી છે ને એ બધી એમની સામે એમના મોબાઈલમાં એમને દેખાશે તો એક્ઝામની અંદર પૂછાય કે રીસેન્ટલી કયા રાજ્યમાં બધા જ મતદાતાઓને ક્યુ સૂચના લિસ્ટ એટલે કે જે ફરફડી આપવામાં આવે છે ને એમાં ક્યુઆર કોડ આપવામાં આવે જે ક્યુઆર કોડ ને અને દિવ્યાંગ લોકો છે એ ઘરે બેઠા બેઠા એની જાણકારી મેળવી શકે છે ક્લિયર તો જસ્ટ આપણે ટૂંકમાં નાનો એવો ક્વેશ્ચન છે યાદ રાખી લઈશું નેક્સ્ટ વાત કરીએ ભારતની સૌથી મોટી કોલ્ડ ઓઇલ પ્રોડક્શન ફેસિલિટી

ખાલી ચર્ચા થઈ છે કે ભાઈ આવું થશે ગુજરાતની અંદર સૌથી મોટી ખોલવામાં આવશે કોલ્ડ ઓઇલ પ્રોડક્શન ફેસિલિટી ક્લિયર ચલો નેક્સ્ટ વાત હાલમાં મહિનામાં મતલબ થાય મેટ્રિક મિલિયન ટન કાર્ગો સંભાળનાર દેશનું પ્રથમ બંદર બન્યું છે મુન્દ્રા પોર્ટ હવે આ શું છે એકચ્યુઅલી એકચ્યુઅલી સૌથી વધારે માલ છે એ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવામાં આવે છે મુન્દ્રા પોર્ટથી

અમરેલીમાં પોર્ટ જેને અદાણી પોર્ટ પણ કહેવામાં આવે છે કારણ કે કઈ કંપની કઈ પ્રાઇવેટ કંપની તો અદાણી પ્રાઇવેટ કંપની દ્વારા આ ચલાવવામાં આવે છે ક્લિયર તો જે ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે તો જમીન તો એની જ છે ગુજરાત સરકારની છે પરંતુ જે પ્રાઇવેટ કંપનીઓ છે એમને લીઝ ઉપર આપેલી છે લાંબા સમયના વર્ષના લીઝ ઉપર આપેલી હોય એટલે કે પ્રાઇવેટ પ્રાઇવેટ કંપની દ્વારા આને રેગ્યુલેટ કરવામાં આવે છે તો જસ્ટ આપણે યાદ રાખીશું ભાઈ એક જ મહિનાની અંદર સૌથી વધારે કાર્ગો એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે સામાન છે એ થયો હોય તો એવું દેશનું એવું બંદર એકમાત્ર માત્ર છે મુન્દ્રાપોટ જે કે આવેલું છે કચ્છમાં આવેલું છે યાદ રાખીશું કંડલા પોર્ટ એ ક્યાં આવેલું છે તો કંડલા પણ કચ્છની અંદર જ આવેલું છે પીપાવા જાફરાબાદ એ તમને અમરેલીમાં જોવા મળશે બીજી વસ્તુ કે મેં ગુજરાતની જે જીઓગ્રાફી શરૂ કરી છે એની અંદર મેં બંદરોનો સંપૂર્ણ ટોપિક કવર કર્યો છે ત્રણ પાર્ટની અંદર મેં ગુજરાતના બંદરો ચલાવ્યા છે તો જો બંદરોની વધારે માહિતી તમારે જોતી હોય ગુજરાતના બધા બંદરોની તો તમે એ વિડીયો જોઈ લે જોઈ શકો છો એ આપણી જે મેન યુટ્યુબ ચેનલ છે ટીચિંગ કિશન એની અંદર તમને જોવા મળશે

તો મહત્વપૂર્ણ નથી આપણા માટે પરંતુ જસ્ટ માઇન્ડમાં આપણે રાખીશું કારણ કે એક્ઝામની અંદર આવું કદાચ ના પૂછાય પરંતુ આવું પૂછાઈ જાય કે બિલી જીન કિંગ કપ એ નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલો છે તો ટેનિસ સાથે સંકળાયેલો છે જસ્ટ એટલું આપણને ખબર હોવી જોઈએ નેક્સ્ટ વાત કરીએ હાલમાં વ્યાપારીઓના એકાધિકારને તોડવા સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે તો પીએમ કિસાન ભાઈ યોજના એ શરૂ કરવામાં આવી છે હવે આ કયા ટાઈપના એકાધિકારની વાત થાય છે તો સમજી લો કે ખેડૂત છે ખેડૂતે પાક વાવ્યો પાક લણ્યો એના પછી એ જો ખેડૂત જોડે છે ને એ પાકને સંગ્રહ કરવા માટેના ગોડાઉન ના હોય સિમ્પલ જ્યારે પણ પાક તૈયાર થઈ જાય ત્યારે એને લણીને સીધું એ ખેડૂત છે એ બજારમાં જશે અને બજારમાં એને વેચી દેશે કેમ કારણ કે જો કદાચ વરસાદ પડી જાય અથવા બીજી ઋતુ આવી જાય તો એને સંગ્રહ કરવા માટેના ગોડાઉન હોતા નથી ખેડૂત પાસે નથી હોતા

એ બજારમાં જાય છે અને બજારમાં જે બધા વેપારીઓ છે એ વેપારીઓ નક્કી કરે છે કે ભાઈ ભાવ શું ચાલે છે તો અને ખેડૂતની મજબૂરી હોય છે કારણ કે ખેડૂત છે એ પાક તૈયાર થઈ ગયો એને લોડ કરશે વ્હીકલ્સની અંદર તો એક તો વેહકલ્સ નું ભાડું આપવાનું પછી ભાડું આપીને એ ત્યાં બજારમાં લઈ જશે અને બજારમાં જાય ત્યારે એને ભાવ ખબર પડે પ્રોપરલી આમ તો અને પછી એ ભાડું ખર્ચીને આવ્યો હોય વ્હીકલ્સનું ભાડું આપ્યું હોય તો એ વખતે જે પણ ભાવ ચાલતો હોય એ વખતે એ ભાવમાં એ પોતાનો જે ખેડૂત છે એ અનાજ પોતાનું આપી દેશે તો એકાધિકાર છે એને રોકવા માટે આ યોજના લાવવામાં આવી આ યોજના અંતર્ગત ખેડૂતો પોતાના પાકને ત્રણ મહિના સુધી વેરહાઉસની અંદર મૂકવાની સુવિધા આપવામાં આવશે એવું નહીં કે જ્યારે પાક તૈયાર થઈ ગયો એટલે જે ભાવ ચાલતો હોય એમાં વેચી દોના સરકાર તમને ફેસિલિટી આપે છે કે ભાઈ ત્રણ મહિના સુધી તમે તમારા પાકને સંગ્રહિત કરી શકો છો અને જ્યારે પણ ભાવ ઊંચો થાય ભાવ વધઘટ થવાનો જ્યારે પણ તમને એવું લાગે ભાઈ હવે મને મારા સામાન અનાજનો યોગ્ય ભાવ મળે છે ત્યારે તમે એને વેચી શકો છો તો આવી સુવિધા આપવામાં આવે છે એટલે કે ખેડૂત છે એ ઉતાવળ ના કરે જ્યારે પણ જે ભાવ ચાલતો હોય એ ભાવમાં વેચવાની ઉતાવળ ના કરે એ આરામથી એને ભાવ ભાવ મળે એનો ત્યારે એ વેચી શકે છે તો એવી સરસ મજાની યોજના એટલે કે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ સંમેલન ની મેજબાની કયા દેશ દ્વારા કરવામાં આવી તો ભારત દ્વારા કરવામાં આવી ક્યારે કરવામાં આવી તેર થી લઈને સોળ નવેમ્બર દરમિયાન આનું આયોજન થયું ક્યાં થયું નવી દિલ્હીમાં થયું આનું ઉદ્ઘાટન કોને કર્યું હતું તો આપણા કેન્દ્રીય મત્સ્ય અને પશુપાલન મંત્રી છે પુરુષોત્તમ ભાઈ રૂપાલા તો એમના દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આનું આયોજન દર બે વર્ષે કરવામાં આવે છે તો જસ્ટ આપણે યાદ રાખીશું કે બે હજાર ને ત્રેવીસમાં આનું આયોજન ક્યાં થયું તો આપણા ભારતના નવી દિલ્હીની અંદર થયું છે ક્લિયર શું છે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ એની સંમેલનની વાત થઈ રહી છે નેક્સ્ટ વાત કરીએ હાલમાં આઈસીસી દ્વારા કયા દેશના ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યું તો આન્સર આવશે શ્રીલંકા હવે જો આઈસીસી છે ને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તો એમનો એક નિયમ છે કે જે પણ દેશ છે એમની જે પણ ઇન્ટરનલ બોડી હોય જેમ કે આપણા ભારતની વાત કરીએ તો ભારતની બોડી છે બીસીસીઆઈ બીસીસીઆઈ આ ભારતની બોડી છે જે ભારતની ઇન્ટરનલ ક્રિકેટને રેગ્યુલેટ કરે છે તો આઈસીસી નું નિયમ છે કે ભાઈ જે જે પણ ક્રિકેટની બોડી હોય જે પણ દેશની અંદર તો એ બોડીમાં એ દેશની જે સરકાર છે એ હસ્તક્ષેપ કરશે નહીં ઓકે સરકાર એ આ બોડીની અંદર હસ્તક્ષેપ કરી શકશે નહીં તો રિસેન્ટલી એવું થયું કે ભાઈ શ્રીલંકા સરકારે શ્રીલંકાની અંદર જે ઇન્ટરનલ ક્રિકેટની બોડી હતી એની અંદર હસ્તક્ષેપ કર્યો અને એના કારણે આઈસીસી દ્વારા એ દેશની જે ક્રિકેટ બોડી હતી એને સસ્પેન્ડ કરી દીધી કયા દેશની શ્રીલંકાની તો ક્રિકેટ બોર્ડમાં સરકારની દખલ અંદાજી માટે એને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે કયા દેશની શ્રીલંકાની ઓકે તો આ આપણે ઓકે લઈને નવેમ્બર સુધીનું સંપૂર્ણ કરંટ અફેર્સ આપણે જોઈ ગયા હજુ નવેમ્બર મહિનાના બે પાર્ટ આવશે જેની અંદર આપણે બાકીના જે કરંટ અફેર્સના છે જે ક્વેશ્ચનો છે એ આપણે કવર કરીશું વિડિયો ગમતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો સાથે શેર કરી દેજો તમે આ ચેનલ ઉપર પહેલી વખત આવી ગયા હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બે આઇકન હશે એને દબાવી દેજો જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય તમારી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત